नमस्कार मित्रों, आज આપણે વાત કરશું જલારામ બાપાના ભવ્ય ઇતિહાસ વિશે. શ્રી જલારામ બાપાનો જન્મ ઈસવીસન વિક્રમ સંવત 1856 એટલે કે 14 નવેમ્બર 1799ની કારતક સુદ સ્થાનક લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુરમાં લોહાણા ગોવર્થને સાધુ સંતો તરફ વધારે. સાધુ ને જોઈ એનો હાથ પકડી અને ઘરે જમવા તેડી લાવે. આમ નાનપણથી તેમનામાં ભક્તિના બીજ રોપાયા હતા. 1816 ની સાલમાં 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન રાજકોટના પ્રાંતિભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યા. વીરબાઈ પણ ધાર્મિક અને સંત આત્મા હતા. આથી તેમણે પણ જલારામ બાબાની સાથે સંસારી વૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં જંકલાવી દીધો. 20 વર્ષની વયે જલારામ અયોધ્યા, કાશી અને બદ્રીનાથની યાત્રાએ જવાનું નક્કી કર્યું. ત્યારે પત્ની વીરબાઈને પણ તેની સાથે જોડાયા. 18 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેપુરના પૂજા ભગતના અનુયાયી બન્યા. પૂજા ભગતે તેમને ગુરુ મંત્ર, માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સદાવ્રતની શરૂઆત કરી. સદાવ્રત એ એવું સ્થળ છે કે જ્યાં સાધુ સંતો અને જે જરૂરિયાતમંદ લોકો છે એ વર્ષના 12 મહિના અને 24 કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે. હવે એક દિવસ એક સાધુ ત્યાં આવ્યા અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્યવાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામે તે રામની મૂર્તિની ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડાક દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી. આ સાથે ત્યાં સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા વિના પાછું નથી જતું. આ બધું કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માના સહયોગથી અને પછી પોતે એકલા હાથે સંભાળ્યો હતો. બાદના વર્ષોમાં ગામવાળાએ લોકોએ પણ સેવા કાર્યમાં જંકલાવ્યું હતું અને જલારામ બાપાને સહયોગ આપ્યો હતો. હવે એવું માનવામાં આવે છે કે તેમની પાસે રહેલું જે ચમત્કારિક અક્ષય પાત્ર હતું એના કારણે અન્નની કદી ખોટ ના થતી. ત્યારબાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી ગઈ. વીરપુર આવતા દરેક વ્યક્તિને જ્ઞાત જાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું. આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે. એક સમયે હરજી નામના એક દર્દી તેમની પાસે પોતાના પેટના દર્દની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા. જલારામે તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનો દર્દ શમી ગયો. આમ છતાં તેઓ સંત જલારામના ચરણે પડી ગયા અને તેમને બાપા કહીને સંબોધ્યા. ત્યારથી જલારામનું નામ જલારામ બાપા પડી ગયું. આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઈલાજ માટે અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યા. જલારામ બાપા ભગવાન રામ પાસે તેમના માટે પ્રાર્થના કરતા અને લોકોના દુઃખ દૂર થઈ જતા. હિન્દુ તેમજ મુસલમાન બંને ધર્મના લોકો તેમના અનુયાયી બન્યા. 1882 માં જમાલ નામના એક મુસલમાનના વ્યાપારીનો પુત્ર બીમાર પડ્યો. ડોક્ટરો હકીમોએ તેમને સાજા થવાની તમામ આશા મૂકી દીધી. એ સમયે હરજીએ જમાલને પોતાના મળેલો જે પરચો હતો એ પરચાની વાત કરી. તે સમયે જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં 40 મણ અનાજ દાન કરશે. હવે ત્યારબાદ તેમનો પુત્ર સાજો થઈ જાય છે એ પછી જમાલ ગાડો ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયો અને જલારામ બાપાને કહ્યું, જલ્લા તો અલ્લા, જિસકો ના દે અલ્લા ઉસકો દે જલ્લા. એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું સ્વરૂપ લઈને આવ્યા અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈમાં
મતલબ કરી અને તેમને રજા મળતા તેમણે વીરભાઈને સંતની સેવા માટે 1 લાખ મોકલી આપ્યા. પણ અમુક અંતર ચાલીને એ જંગલમાં પહોંચતા છતે વીરભાઈ માને ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું. તેણીએ ત્યાં રાહ જોઈ પણ એ સંત પાછા ન આવ્યા. એથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતીની મહેમાન ગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા એ પહેલા તેઓ વીરભાઈ માની પાસે એક દંડો અને જોડી મુકતા ગયા હતા. વીરભાઈ માં ઘરે આવ્યા અને જલારામ બાપાને આકાશવાણી દંડા અને જોડીની વાત કરી. આ દંડો અને જોડી જો તમે જોવા ઈચ્છતા હોય તો આજે પણ વીરપુરમાં તમે જોઈ શકો છો, જેને પ્રદર્શન માટે કાચની પેટીમાં મૂકવામાં આવ્યા છે. પૂજ્ય જલારામ બાપાનો સંદેશ હતો કે પંછી પાણી પીને સે કટે ન તરી કાઢી, ધર્મ કરે તો ના કટે સહાય કરે રઘુ. 1935 એટલે કે 1889 ના કારતક વદ નો સોમવારે વીરભાઈ માએ દેહ ત્યાગ કર્યો. બાપાએ 7 દિવસ સુધી જગ્યામાં અખંડ ધૂપ કર્યું. બાપાને પણ હવે હરસનો વ્યાધિ સતાવતો હતો. રોજ હજારો ભક્તો તેમના દર્શન માટે આવતા. બાપાને સંતાનમાં માત્ર એક દીકરી જમનાબાઈ હતી. જમનાબાઈના દીકરાના દીકરા હરિરામને બાપાએ પોતાનો વારસ નિમ્યો. સંવત 1937 મહાવત દશમે બુધવારે બાપાએ ભજન કરતા કરતા 81મા વર્ષે વૈકુંઠવાસ કર્યો. જલારામ બાપાની પાછળ હરિરામે મોટો મેળો કરેલો. મેળામાં એક અજાણ્યો સાધુ આવી ચડ્યો. બધાને નમસ્કાર કરતો કરતો એ ભંડાર ઘરમાં ગયો. ત્યાંથી એક લાડુ લઈ તેમનો ભૂકો કરી તેણે ચારે દિશાએ વેર્યો અને કહ્યું, અખૂટ અખૂટ ભંડાર. આવું બોલતો એ ચાલી ગયો. હવે કોઈને ખબર ના પડી કે એ સાધુ ક્યાં ગયો. આજે બાપાનો ભંડાર અખૂટ છે. અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી. આ ભારતનું એકમાત્ર એવું દેવસ્થાન છે કે જ્યાં કોઈ પણ જાતનું દાન લેવામાં આવતું નથી. આજે પણ જલારામ બાબાનું નામ તેમના સેવા કાર્ય સાથે દેશ વિદેશમાં પહોંચ્યું છે. જય જલારામ. જલારામ બાપાને અંતરની પ્રાર્થના છે કે જેવા તમે અમને ફળ્યા તેવા જ આ કથા સાંભળનારને ફળજો. જય જલારામ.